अमदावादना अमराईवाड़ी में एक चौंकावनारो किस्सो सामे आव्यो। एक पतिए पोलीस ने फरियाद आपी छे के तेनी पत्नीए रूपिया कमावा माटे स्त्री बीज डोनेट कर्युं। पतिना आरोप प्रमाणे 2019 थी 2022 दरमियान तेणे स्त्री बीज डोनर तरीके शहरना विविध आईवीएफ सेंटर में डोनेट कर्युं छे, जेना माटे तेणे पोतानुं छेड़छाड़ साथेनुं आधार कार्ड पण बनाव्युं। पतिनो आरोप छे के स्त्री बीज डोनेट करवा माटे साक्षी तरीके तेणे मारी खोटी सही लीधी हती। आ वातनी जाण छतां तेणे पत्नी साथे वात करी तो ते उश्केराई गई अने पोतानी माता एटले के फरियादीना सासूने घरे बोलावी लीधा अने जो पोलीस फरियाद करशे तो मारी नाखीशु एवी धमकी आपी। फरियाद मळता अमराईवाड़ी पोलीसे सत्य शुं छे ते शोधवा माटे तपास हाथ धरी। स्त्री पोते बालिक ना हो टूंकमां 18 वर्ष करता मोटी उम्र ना होय तो पोते पोतानी स्वतंत्रताथी पोते स्त्री बीज आपी शके छे, पण આ કેસમાં એવું છે કે એ એમના જરૂરિયાત ના હોવા છતાં એમના પતિની સહી જે ખોટી કરેલ છે દરેક જગ્યાએ દરેક આઈવીએફ સેન્ટરમાં અલગ અલગ આઈવીએફ સેન્ટરમાં જઈને પોતાના પતિની ખોટી સહી કરતા એ બાબતનો ગુનો દાખલ કર્યો છે। ચા પીવા પેપર કપના વિકલ્પ અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે। શેમાં ચા પીવી એ વિષય ટોક ઓફ ધ ટાઉન થઈ ગયો છે। હાલ સિરામિક કપ રકાવી અને કુલ્લડ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટને નિવેદન આપ્યું છે કે કુલ્લડ અને સિરામિક કપ રકાબી સારો વિકલ્પ નથી, બંને પ્રકારના કપ બની શકે છે ઇન્ફેક્શનનું કારણ। સિરામિક કપ રકાબી યોગ્ય રીતે ધોવાતા નથી, કુલ્લડથી માટીના રજગણ પેટમાં જઈ શકે છે। વેપારીઓની સજાગતા પર ભાર મુકાયો છે। કુલ્લડી અને સિરામિકના કપ એ તો બહુ જ સારો ઓપ્શન નથી। કપ રકાબીની મૂળ તકલીફ એ છે કે એ જે લારીવાળો કે જે વેપારી છે એને ધોવા બાબતે બહુ સજાગ નથી હોતા, અને એક ડોલ ભરેલી હોય એમાં જ બધા હાથથી દબાઈ પકડી અને પેલા જે કપ હોય એને એક છાબો છબછબ્યા કરી અને કપ બહાર મૂકીને સૂકવી દેતા હોય છે, એટલે એમાં જે બી પીવે એના એક માણસનું ઇન્ફેક્શન બીજા માણસને પહોંચવાની શક્યતા વધારે થાય છે। કુલડી જે છે એ ઘણી જગ્યાએ જે મૂકેલી હોય છે જંગલમાં એમાંથી કીડા અને જાત જાતના જંતુઓ એ કુલડીમાં ઘૂસી જતા હોય છે, ત્યારબાદ એ કુલડીઓ ધોયા વગર સીધે સીધી આ વેપારી ઉપાડતા હોય છે અને ત્યાંથી ચા અંદર પીરશે તો શક્યતા એવી રહે છે કે તમારા મોઢામાં જીવાત ઘૂસી જાય અથવા તો તમારી રચકણ જે રેતીની જે રચકણ આવે માટીની રચકણ આવે એ તમારા મોઢામાં જાય અને કચ કચ ફ્લો અવાજ એવું કર્યા કરે અને એના થકી ઇન્ફેક્શન બી થવાની શક્યતાઓ રહે છે। અને હવે વાત ચા પીઓ કપ ખાઈ જાઓની। અમદાવાદમાં ચા પીવાના પેપર કપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે, ત્યારે હવે ચા રસિકોને નવો જ ઓપ્શન શોધી કાઢ્યો છે જેમાં મોજથી ચા પીવાની અને ચા ખતમ થઈ જાય એટલે કપ ખાઈ જવાનો। જી હા, આઈસ્ક્રીમ બાદ હવે ચા માટે પણ વેફર કપનો સહારો લેવાઈ રહ્યો છે, જેમાં ચોકલેટ વેનિલા ઇલાયચી ફ્લેવરના કપ માર્કેટમાં ઉપલબ્ધ બન્યા છે। લોકોને પણ આ નુસખો પસંદ આવી રહ્યો છે। અનેક આ પ્રકારના વેફર કપમાં ચાની લિજ્જત માણી રહ્યા છે, જોકે તેના માટે ખિસ્સા પર થોડું વજન વધારે પડી રહ્યું છે કારણ કે અડધી ચા માટે 16 રૂપિયા ચૂકવવા પડે છે, પરંતુ પ્લાસ્ટિક અને હાનિકારક પેપરના કપ કરતાં લોકો વધુ રૂપિયા ચૂકવીને પણ આ ફ્લેવરવાળા વેફર કપમાં ચાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। એકદમ વેનિલા ટેસ્ટિંગ છે જોવા મળ્યો છે, એલાયચી અને ચોકલેટનો ફ્લેવર તમને જોવા મળશે અને અલગ જ યુનિક કન્સેપ્ટ છે આસ્ટોડિયાના જે આ ન્યૂ લકી જે ટી સ્ટોલ છે તેનો છે અને તેની અંદર અલગ અલગ કન્સેપ્ટ લોકો પણ રિસ્પોન્સ પણ આપી રહ્યા છે કારણ કે જે રીતે સ્વચ્છતા અભિયાન અપનાવવામાં આવી રહ્યું છે તેમાં આ મહત્ત્વનો ભાગ છે તે કરવામાં આવ્યો છે। સાથે જ એ પણ માની શકાય કે લોકો અને અમદાવાદીઓ અલગ અલગ જે નુસખાઓ છે ચોક્કસપણે અહીં અપનાવી રહ્યા છે। કેમેરામેન સમજ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। દાળ બધો કચરો ન થાય એના માટે મેન છે આ ચા પીને તમે ખાઈ શકો છો, અને બીજી વસ્તુ કોર્પોરેશનના રીઝનના કારણે અમારે આ પગલું લેવું પડ્યું, એના પછી આમાં જ ઇલાયચી અને ચોકલેટ આવે છે, સ્ટીલના કપમાં 12 રૂપિયા, કુલ્ડનમાં 15 રૂપિયા અને વેફર કપમાં 16 રૂપિયાનું। નાના હતા ત્યારે આપણે આઈસ્ક્રીમના પેલા કોર્ન ખાતા હતા, હવે આજે પહેલી વાર આજે ચાની ચુસ્કીની સાથે બી આ કોર્નની જોડે ખાવાની બહુ મજા આવે છે,